નિસાની આકાશ સોસાયટીમાં રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી. ત્યારે બનાવના પગલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડીસા પાલનપુર હાઈવે પર આવેલ આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ, જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા. તેમજ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 9 મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતા જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.